રીતે જુદી જુદી રીતે ઉપયોગમાં લેવામાં આવે છે હવે નેક્સ્ટ પ્રિપોઝિશન જોઈએ અગાઉ અગાઉ ઓલવેઝ કમ્સ આફ્ટર એન એક્સપ્રેશન ઓફ ટાઈમ તો અગાઉ પ્રિપોઝિશન હંમેશા કોઈ સમયને દર્શાવતા વાક્ય પછી આવતું હોય છે જોઈએ આપણે એક્ઝામ્પલ્સ ધ ડોક્ટર કેમ ટુ ધ ક્લિનિક આ ફ્યુ મિનિટ્સ અગાઉ અને સેકન્ડ સ્ટેટમેન્ટ જોઈએ દે મૂવ ટુ અમેરિકા સિક્સ મંથસ અગાઉ બંને સેન્ટેન્સીસને આપણે ધ્યાનથી જોઈશું તો બંને સ્ટેટમેન્ટ્સ પાસ ટેન્સના છે સિમ્પલ પાસ ટેન્સના છે અને બંને શબ્દોની પહેલાં સમય દર્શાવવામાં આવેલો છે આ ફ્યુ મિનિટ્સ સિક્સ મંથ્સ એ રીતે અહીંયા એક ઇન્સ્ટ્રક્શન આપને દર્શાવેલી છે જેના ઉપર ધ્યાન આપવું જરૂરી છે અગાઉ ઇઝ યુઝડ વિથ અ ફોર્મ ઓફ ધ પાસ્ટ ટેન્સ નોટ વિથ ધ પ્રેઝન્ટ પરફેક્ટ અને એનું એક એક્ઝામ્પલ પણ આપેલું છે વી કે નોટ સે ધ ડોક્ટર હેઝ કમ ટુ ધ ક્લિનિક આ ફ્યુ મિનિટ્સ અગાઉ આ જે સ્ટેટમેન્ટ છે એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં આપેલું છે જેની અંદર અગાઉ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો છે પણ એ ખાસ આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે અગાઉ શબ્દ એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં ઉપયોગમાં લેવામાં આવતું નથી પરંતુ એ હંમેશા સિમ્પલ પાસ્ટ ટેન્સમાં લેવામાં આવે છે તો આ બંનેનો તફાવત આપ ધ્યાનમાં રાખશો કે જેથી કરીને આપ આ પ્રિપોઝિશન્સનો ઉપયોગ વધારે ચોકસાઈથી કરી શકો છો હવે જુદા જુદા પ્રિપોઝિશન્સ આપણે જોઈ ચૂકેલા છીએ આપની સમજ પણ કેળવાયેલી હશે પણ સાથે સાથે આપણે થોડી એક્સરસાઇઝ ઉપર પણ ધ્યાન આપીએ અને જે એક્સરસાઇઝ તમારી સ્લાઇડ ઉપર તમને દેખાશે એને તમે જાતે સોલ્વ કરવા પ્રયત્ન કરો એક્સરસાઇઝની ગોઠવણી એ રીતે કરવામાં આવેલી છે કે વાક્યો તમને બધા સમાન દેખાય છે ઓલ ધ સેન્ટેન્સીસ આર સિમિલર પણ આ ત્રણે ત્રણ સેન્ટેન્સીસની અંદર તમારે જુદા જુદા પ્રિપોઝિશન્સનો ઉપયોગ કરવાનો છે તો હું સેન્ટેન્સીસ વાંચું છું અને આપને પણ ખ્યાલ આવશે કે કઈ જગ્યાએ કયો પ્રિપોઝિશન ઉપયોગમાં આવી રહ્યો છે ધે અરાઇવડ બ્લેન્ક ફાઇવ ઓ ક્લોક ધ અરાઈવડ ફ્રાઈડે ધ અરાઈવડ ઓક્ટોબર આપ યાદ કરો કે એવો કયો પ્રિપોઝિશન છે કે જે સમય માટે આપણે વાપરીએ છીએ એવો કયો પ્રિપોઝિશન છે કે જે આપણે દિવસ માટે વાપરીએ છીએ એવો કયો પ્રિપોઝિશન છે કે જે આપણે મહિનાઓની આગળ ઉપયોગમાં લેતા હોઈએ છીએ આપ થોડું ધ્યાન આપશો શરૂઆતની અંદર જે પ્રિપોઝિશન્સ આવેલા છે તો એને ઉપરથી આપને અંદાજ આવશે ફરીથી આપણે એક્સરસાઇઝ ઉપર નજર રાખીએ કદાચ આપણે વિચારી પણ લીધેલું હશે કે કયા આન્સર્સ આવી શકે છે હું તમને ફટાફટ એના જવાબો પણ આપી રહ્યો છું આપ એની સાથે ચેક કરી લેજો સ્લાઇડ આપ બતાવશો ધ અરાઈવડ એટ ફાઈવ ઓ ક્લોક ધ અરાઈવડ ઓન ફ્રાઈડે ધે અરાઈવડ ઇન ઓક્ટોબર આપ આપના જવાબો ચેક કર્યા હશે ફરીથી આપણે થોડા વધારે એક્ઝામ્પલ્સ એક્સરસાઇઝ માટે જોઈએ ફરીથી અહીંયા પણ તમને ત્રણ વાક્યો સરખા જ દેખાશે પરંતુ આપે ત્યાં જુદા જુદા પ્રિપોઝિશન્સનો ઉપયોગ કરવાનો છે ધ અરાઈવડ હું જવાબો આપી જ દઉં છું આપને ધ અરાઈવડ ઇન નાઇન્ટીન નાઇન્ટી ધે અરાઈવડ એટ મિડ નાઇટ ધ અરાઈવડ ઓન દિવાલી એટ દિવાલી આ શબ્દની આગળ આપણે બંને પ્રિપોઝિશન ઉપયોગમાં લઈ શકીએ છીએ અને થોડી એક વધારાની સ્લાઇડ જોઈ લઈએ ફરીથી હું એના જવાબો સીધા આપને જ આપી રહ્યો છું આઈ વિલ સી યુ ઓન ફ્રાઈડે આઈ વિલ સી યુ નેક્સ્ટ ફ્રાઈડે આપણે અગાઉ જોઈ ગયા કે નેક્સ્ટ ધીસ એવરી એ બધા શબ્દોની આગળ આપણે કોઈ પ્રિપોઝિશનનો ઉપયોગ કરતા નથી ડુ યુ વર્ક ઓન વન્સડેઝ તો એક્સરસાઇઝથી આપને અંદાજ આવી જ ગયો હશે કે કેવી રીતે પ્રિપોઝિશન વાપરવાના છે આઈ વિશ ઓલ ધ બેસ્ટ ગુડ બાય